नमस्कार विद्यार्थी मित्रों, हूँ महासापुरा स्कूल माथी महेश्वरी किशोर। तो विद्यार्थी मित्रों, आज आप धोरण 3 में अंग्रेजी विषय में यूनिट 6 व्हाट इज दिस विषय अभ्यास करीश। चैप्टर 6 व्हाट इज दिस एट्ले कि आ शू छे। तो चित्रों ने आपणे जोता जाशुं अने तेने समझता जाशुं। वॉट इज दीस, आ शूँ छे। दीस इज एन एलिफंट, आ हाथी छे। त्यारबाद वॉट इज दीस, आ शूँ छे। दीस इज अ बर्ड, आ पक्षी छे। वॉट इज दैट, पहेलू शूँ छे। आगळना चैप्टरमां आपणे जोई गया कि दीस अने दैट એ શું વપરાય છે, શા માટે વપરાય છે। ધીસ એટલે કે આ, દેટ એટલે કે પહેલું, દેટ ઇઝ એન એપલ પહેલું સફરજન છે, વોટ ઇઝ દેટ પહેલું શું છે, દેટ ઇઝ અ મંકી પહેલો વાંદરો છે। તો વિદ્યાર્થી મિત્રો, વસ્તુ પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે, તેની સાથે ધીસ અથવા ધેટ ઉપયોગ થાય છે, અને ધીસ અને ધેટની સાથે ટુ બીની ક્રિયાપદ એટલે કે ઇઝ લાગે છે, ઇઝ એટલે કે છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નાર્થ વાક્ય અને યસ અને નોમાં ઉત્તર। ઇઝ ધીસ અ બુક, શું આ પુસ્તક છે। જ્યારે આપણને કોઈ પણ પ્રશ્ન પૂછવો ને ત્યારે ઇઝ એ સૌ પ્રથમ લાગે છે। તો આન્સર છે યસ, ધીસ ઇઝ અ બુક, હા આ પુસ્તક છે, કેમ કે ચિત્ર એ આપેલું છે એ પુસ્તકનું છે। યસ ઇટ ઇઝ, હા તે છે। ત્યારબાદ ઇઝ ધેટ એન એપલ, શું આ સફરજન છે। તો આપેલું ચિત્ર એ કેળાનું છે, તો આન્સર આવશે નો, નો દેટ ઇઝ નોટ એન એપલ, પહેલું સફરજન નથી, ના પહેલું સફરજન નથી, નો ઇઝ ઇઝ નોટ, ના તે નથી। તો આના માટે આપણે આવી રીતે બનાવી શકીએ, ધીસ ના સોરી ધેટ ઇઝ અ બનાના, આ કેળું છે, એવી રીતે બનાવી શકીએ છીએ। તો નીચે આપણે આવા જ એક્ઝામ્પલો છે તે જોતા જશું। તો પહેલો ચિત્ર આપેલું છે વોટ ઇઝ ધીસ એટલે કે આ શું છે, અને કૌંસમાં બે આપેલા છે વાક્યો, એક એપલ છે અને બીજું ટોમેટો છે। તો ચિત્રને આપણે જોવાનું છે અને ચિત્રમાં શું છે તે ઓળખવાનું છે। તો ધીસ ઇઝ એન એપલ, આ સફરજન છે। ત્યારબાદ વોટ ઇઝ ધેટ, આ શું છે, તો કૌંસમાં આપેલો છે બેટ અને બોલ, શું આ બેટ છે અથવા બોલ છે, તો આ બેટ છે। ધીસ ઇઝ અ બેટ, સોરી દેટ ઇઝ અ બેટ, કેમ કે અહીંયા ધેટ આપેલો છે એટલે ધેટ, ધેટ ઇઝ અ બેટ, આ બેટ છે। વોટ ઇઝ ધીસ, આ શું છે, અને કૌંસમાં આપેલું છે કાર અને બસ, શું આ કાર છે, ના આ બસ છે, ધીસ ઇઝ અ કાર, સોરી ધીસ ઇઝ અ બસ। તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે આ બધા જે વાક્યો આપેલા છે તે સામે લખવાના છે ધીસ અને ધેટનો ઉપયોગ કરીને। આ વાક્યો પણ એવી જ રીતે લખવાના છે જે પહેલાં આપણે એક્ઝામ્પલ જોયા। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નાર્થ વાક્યો બનાવવાના છે। એક્ઝામ્પલ આપેલો છે ધેટ ઇઝ અ કેટ, તે બિલાડી છે। ઇઝ ધેટ અ કેટ, શું તે બિલાડી છે, આવી જ રીતે લખવાનો છે। ધીસ ઇઝ અ કપ, આ કપ છે। ઇઝ ધીસ અ કપ, શું આ તે, શું તે કપ છે, શું આ કપ છે, ઇઝ છે એટલે આ। ધેટ ઇઝ અ લાયન, ત્યાં એનો પ્રશ્ન ચિહ્ન આવી રીતે બનશે, ઇઝ ધેટ અ લાયન, શું તે સિંહ છે, આવી જ રીતે।
થોડાક એક્ઝામ્પલો જોશું અને ત્યારબાદ આ એક્ટિવિટી તમને લખવાની રહેશે. ધીસ ઇઝ એન એન્ટ, આ કીડી છે. તો આનો પ્રશ્ન ચિહ્ન આવી રીતે બનશે. ઇઝ ધીસ એન એન્ટ, શું આ કીડી છે? ધેટ ઇઝ અ બેટ, આ બેટ છે. ઇઝ ધેટ અ બેટ, શું આ બેટ છે? તો બાકીની જે ખાલી જગ્યાઓ છે તે તમારી રીતે આવી જ રીતે લખવાની રહેશે. ત્યારબાદ નીચે ચિત્રો આપેલા છે અને તેને ઓળખવાનું છે. જેવી રીતે આપણે આગળનો એક્ટિવિટી જોઈ, આગળ જે હતા ને યસ અને નોમાં જે પ્રશ્નાર્થ વાક્યો હતા, એવી જ રીતે આ એક્ઝામ્પલ્સ છે. તો એને જોતા જવાનું છે. ઇઝ ધેટ અ બોલ, શું આ બોલ છે? તો ચિત્રમાં બોલ આપેલો છે ના વિદ્યાર્થી મિત્રો, તે બોલ નથી, તે ઈંડું છે. તો એનો જવાબ હશે નો, ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ એન એગ, ના તે નથી, તે ઈંડું છે. ઇઝ ધીસ એન અમ્બ્રેલા, શું આ અમ્બ્રેલા છે? તો ચિત્ર આપેલું છે અમ્બ્રેલા એટલે કે છત્રીનું. હા યસ ઇટ ઇઝ, હા તે છે. ત્યારબાદ ઇઝ ધીસ અ બનાના, શું આ બનાના છે એટલે કે કેળા છે? તો આન્સર આવશે નો ઇટ ઇઝ નોટ, ના તે નથી. તો પછી નીચે આન્સર આવશે ઇટ ઇઝ એન એપલ, આ સફરજન છે. તો આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો જે ચિત્રો આપેલા છે તે જોતા જવાનું છે અને તેને ઓળખતા જવાનું છે અને યસ અને નોના આન્સર આપવાના છે. આ ભાગમાં પણ આવી જ રીતે છે કે યસ અને નોમાં આન્સર આપવાના છે અને નીચે ખાલી જગ્યામાં લખવાના છે.